આપણે વનસ્પતિ સૃષ્ટિ પ્રકરણ 3 નો આગળનો ભાગ ભાગ 2 જોઈશું। લાસ્ટ લેક્ચરમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ અંગેની વર્ગીકરણ પદ્ધતિઓનો અભ્યાસ કરેલો। આજે આપણે જે વનસ્પતિ સૃષ્ટિના જે 5 વિભાગો છે એ 5 વિભાગોમાંથી સૌથી પહેલો વિભાગ લીલ વિશેના સામાન્ય લક્ષણોની ચર્ચા કરીશું। લીલ ને આદ્ય વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, મતલબ જ્યારે વનસ્પતિ સૃષ્ટિની શરૂઆત થઈ હશે ત્યારે સૌપ્રથમ લીલ અસ્તિત્વમાં આવી હશે અને એમાંથી બીજી જટિલ રચના ધરાવતી વનસ્પતિનો અની શરૂઆત થઈ હશે। તો લીલ છે એ વનસ્પતિ સૃષ્ટિનો એકદમ પ્રાઇમરી ઘટક છે કે જેમાંથી વનસ્પતિ સૃષ્ટિની શરૂઆત થઈ હશે। પ્રશ્ન તમને એમસીક્યુમાં એવો પણ પૂછાય કે સૌથી પહેલા અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ કયું, તો એ પણ લીલ છે। આ લીલ વિશેની જે વિદ્યા છે, મતલબ લીલ વિશેના જે અભ્યાસ છે એને આપણે લીલ વિદ્યા તરીકે ઓળખીએ છીએ અને લીલ વિદ્યાના જે પિતા તરીકે પ્રોફેસર આયંગર પ્રખ્યાત છે, જે ભારતીય આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, લીલ છે એની હવે સામાન્ય લક્ષણોની ચર્ચા કરીશું। તો સૌપ્રથમ નિવાસ સ્થાન, તમને ખબર હશે કે અત્યારે જે ચોમાસાની સીઝન ચાલે છે તો એમાં ભેજવાળું વાતાવરણ હોય, ભેજવાળી જમીન હોય અથવા નાના ખાબોચિયામાં ક્યાંય પાણી ભરાયું હોય તો એની પર લીલ જામી જાય છે, જ્યાં થોડો ઘણો સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં। તો મીઠા કે ખારા પાણીની અંદર મોટાભાગે જલજ વનસ્પતિઓ છે, પણ ક્યાંક ભેજવાળું વાતાવરણ હોય તો જમીન છે, દિવાલો છે, ભેજવાળા પથ્થર છે, લાકડું છે, એની પર આ જોવા મળે છે। કેટલીક વાર આ જે લીલ છે એ સહજીવી જીવન પણ ગુજારે છે। સહજીવી એટલે કે બે સજીવો એક સાથે જીવન ગુજારતા હોય, જે એકબીજાને લાભદાયક હોય, બરાબર છે। તો સહજીવી જીવન એ બે વ્યક્તિ સાથે આવી રીતે જોઈ શકીએ છે। એક તો ફૂગ સાથે, જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા લાઇકેન વિશે, બરાબર। તો લાઇકેનમાં લીલ અને ફૂગ બંને એક સાથે સહજીવન ગુજારે છે અને એવી જ રીતે પ્રાણીઓ સાથે પણ લીલ સહજીવન ગુજારે છે। તો એમાં ઉદાહરણ છે સ્લોથ બિયર, જે આપણે ધ્રુવ પ્રદેશોમાં જોવા મળતા જે રીંછ છે એની ઉપર આ લીલ છે એ સહજીવન જીવન ગુજારે છે। તો હવે લીલના લક્ષણો વિશે અભ્યાસ કરીએ। તો લીલ છે એના સામાન્ય લક્ષણોની વાત કરીએ, આપણે હજુ એના લીલના પ્રકારો જ્યારે ભણીશું, એના 3 પ્રકારો, ત્યારે એના ઇન્ડિવિજ્યુઅલ લક્ષણો જોઈશું, પણ આ એના સામાન્ય લક્ષણો છે, બરાબર। તો લીલ છે એ પોતે સ્વયંપોષી છે, કારણ કે એ હરિદ્રવ્ય ધરાવે છે અને એનું જે શરીર છે એમાં કઈ પર્ણ કે એવું કોઈ વિભેદન જોવા મળતું નથી, એ એક કોષીય આવી રીતે સાદા સુકાયક તરીકે છે। કેટલીક બહુકોષીય પણ વસાહતી સ્વરૂપે પણ જોવા મળે છે, કેટલાક તંતુમય સ્વરૂપો પણ જોવા મળે છે, એના સ્વરૂપ અને કદમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે। એટલે કે સૂક્ષ્મ એક કોષી થી લઈને બહુકોષીય વસાહતી સ્વરૂપ, તંતુમય સ્વરૂપ, આ બધા જ, અને છેવટે એકદમ વિરાટ દેહ જે દરિયાઈ લીલ છે એ કેલ્પ કરીને જે લગભગ 100 મીટર થી પણ વધુ વિસ્તારમાં ફેલાઈ શકે છે, ફેલાઈને દરિયાની સપાટી પર ફેલાયેલી હોય છે, તો એવી પણ લીલ આમાં જોવા મળે છે, બરાબર। ઉદાહરણો આગળ આપણે એના જ્યારે લીલના પ્રકારો ભણીશું એમાં એના ઉદાહરણો જોવાના જ છે, પણ અગર એમસીક્યુમાં એવા પ્રશ્ન પૂછાય કે ભાઈ સૂક્ષ્મ એક કોષીય લીલ તો ક્લેમિડોમોનાસ, વસાહતી તો વોલ્વોક્સ, અને તંતુમય તો સ્પાયરોગાયરા અને યુલોથ્રિક્સ, અને વિરાટ દેહ ધરાવતી લીલ તો કેલ્પ, જેને આપણે દરિયાઈ ઘાસ તરીકે ઓળખીએ છીએ એ। હવે કોષ દિવાલની વાત કરીએ, તો લીલની કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી છે, વનસ્પતિ સૃષ્ટિમાં એનો સમાવેશ થાય છે, એટલે વનસ્પતિની સૃષ્ટિના દરેક સભ્યોની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી જોવા મળે છે।
तो फूग अने लील मा आ एक बन्ने एक कोशी ने बहु कोशीय होवा छता एमा कोई अंग तंत्र के पेशी आयोजन नथी जोवा मळतु। बधा कोशी अने एक कोशी ने बहु कोशी पण कोशी आयोजन धरावता सजीवो छे, पण बन्ने मा मुख्य विशेषता एमनी कोष दीवालनी छे। जे कोष दीवाल फूगनी अंदर फंगस सेल्युलोजनी बनेली हती, ज्यारे लील मा ए सेल्युलोजनी बनेली छे। ओके मित्रों, नेक्स्ट एना रंजक द्रव्यो। फूग अने लील मा आ बीजू एक जुदापणू ए छे के लील छे ए पोते स्वयंपोषी होवाना कारणे ए रंजक द्रव्य धरावे छे। ए रंजक द्रव्यना कारणे ज ए सूर्यप्रकाशमांथी प्रकाश ऊर्जानुं शोषण करी शके छे। तो रंजक द्रव्यमां पण घणी बधी विविधता धरावे छे। क्लोरोफिल, जेमां क्लोरोफिल ए, क्लोरोफिल बी, क्लोरोफिल सी, आवी अलग अलग विविधता जोवा मळे छे। साथे साथे जेन्थोफिल, फाइकोएरिथ्रिन, फ्यूकोसेंथीन, फाइकोसाइनिन, आवा बधा अलग अलग प्रकारना रंजक द्रव्यो पण एनामां जोवा मळे छे। અને જે તે રંજક દ્રવ્યોની હાજરી અને ગેરહાજરીના કારણે એ લીલના કલર આપણે જોઈ શકીએ છીએ। લીલી લીલ તો આપણે ફેમસ છે જ, આપણે જે ચોમાસામાં અત્યારે જોવા મળે છે, બદામીની લીલ, રાતી લીલ, આવી બધી લીલ પણ જોવા મળે છે। એ એના કલર એ એના રંજક દ્રવ્યોના પ્રમાણ પર આધારિત છે। કયું રંજક દ્રવ્ય કેટલા પ્રમાણમાં હાજર છે એના ઉપરથી એનો કલર નક્કી થાય છે। તો આ હતા લીલના સામાન્ય લક્ષણો, ઉદાહરણો આપણે બધા જોઈ શકો છો અહીંયા। વોલવોક્સ છે જે વસાહતી સ્વરૂપ, એટલે કે ઘણી બધા કોષો એકસાથે આવી રીતે સાથે રહેતા હોય છે। સૂક્ષ્મ એક કોષીય ક્લેમિડોમોનાસ, યુલોથ્રિક્સ અને સ્પાયરોગારા એકદમ તંતુમય લીલ છે, અને કેલ્પ આ દરિયાઈ લીલ છે। ઓકે, હવે એની પ્રજનન પદ્ધતિની વાત કરીએ તો ત્રણ પ્રકારે પ્રજનન કરે છે। વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન। વાનસ્પતિક પ્રજનન સામાન્ય રીતે અવખંડન દ્વારા થાય છે, અને જે અવખંડન એટલે કે એક સજીવ છે એના ટુકડા થાય, અને પ્રત્યેક ટુકડો એટલે કે પ્રત્યેક ખંડ છે એ નવા સુકાયકમાં પરિણમે છે, નવા સજીવમાં પરિણમે। બીજું છે અલિંગી પ્રજનન। અલિંગી પ્રજનન એ બીજાણુ સર્જન દ્વારા થાય છે। આપણે આગળ ચેપ્ટરમાં જોઈ ગયા હતા કે બીજાણુ ધાનીમાંથી બીજાણુઓ ઉત્પન્ન થાય છે। આ બધા દ્વિકીય બીજાણુઓ હોય, અને બધા જ બીજાણુઓ એ કશાધારી જોવા મળે છે। કશાધારી બીજાણુ એટલે અહીંયા ધરી લખ્યું છે, પણ કશાધારી બીજાણુ, કશાધારી ચલ બીજાણુ એટલે કે જે બીજાણુની ઉપર કશા આવેલી હોય જેથી કરીને એ બીજાણુઓ ચલિત છે, અને ચલિત બીજાણુઓ પાણીના માધ્યમ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, અને પછી જ્યાં જાય એને અનુકૂળ પરિસ્થિતિ મળે ત્યાં અંકુરિત થઈને નવા છોડમાં પરિણમે છે। હવે લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન ત્રણ પ્રકારનું જોવા મળે છે। લિંગી પ્રજનનમાં બે અલગ અલગ જન્યુઓના જોડાણ થાય છે, નર અને માદા જન્યુ, અને એ જોડાણ દ્વારા ફલિતાંડ બને છે, અને એમના દ્વારા ફલિતાંડમાંથી દ્વિકીય ફલિતાંડમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે। તો આ જે લિંગી પ્રજનન છે ત્રણ પ્રકારે જોવા મળે છે। સૌથી પહેલું છે સમજન્યુક। સમજન્યુક એટલે કે જેમાં નર અને માદા જન્યુ બંને સરખા હોય છે, એમાં કોઈ જુદા પણ હોતું નથી, સાઈઝમાં પણ સરખા, ચલિત અચલિત બધા સરખા જ હોય છે। હવે ચલિત બીજાણુ એટલે કે કશાધારી બીજાણુ ક્લેમિડોમોનાસ માં જોવા મળે છે, અકશાધારી એટલે કે અચલિત બીજાણુઓ સ્પાયરોગાયરામાં જોવા મળે છે। ત્યારબાદ બીજા પ્રકારનું જે લિંગી પ્રજનન છે એ અસમજન્યુક છે। મિત્રો, આ જે પદ્ધતિઓ છે પ્રજનન પદ્ધતિ એ કોમન છે, મતલબ કે જ્યારે આપણે લીલના પ્રકારો જોઈશું તો એમાં જેમ કે લિંગી પ્રજનન બતાવ્યા ત્રણે ત્રણ પ્રકાર, તો આ ત્રણે ત્રણ પ્રકાર સમજી લેવાના, પછી એનું જ વર્ણન આપણે એમાં કરવાનું છે। જે પ્રકારમાં કયું પ્રજનન પદ્ધતિ જોવા મળે છે એના આધારે આપણે એનું વર્ણન કરવાનું રહેશે। જન્યુઓ અસમજન્યુકની વાત કરીએ તો જન્યુઓ અસમાન કદના હોય છે, આમાં ક્લેમિડોમોનાસમાં જ પણ એની કેટલીક જાતિઓમાં આ અસમજન્યુક પ્રકારનું પ્રજનન જોવા મળે છે। આમાં નર અને માદા જન્યુના માં કદમાં ડિફરન્સ જોવા મળે, બરાબર। હવે અંડજન્યુક,
અંડજન્યુ એટલે આપણે જેમ પ્રાણીઓમાં જોવા મળે છે એવું કે માદાજન્યુ હોય એ મોટો હોય અને અચલિત હોય, જ્યારે નરજન્યુ છે એ ચલિત અને નાનો હોય છે. તો આવું અંડજન્યુ પ્રકારનું પ્રજનન છે એ વોલ્વોક્સ અને ફ્યુકસની જાતિઓમાં જોવા મળે છે. તો આ લીલની પ્રજનન પદ્ધતિ છે. છેલ્લે લીલની ઉપયોગિતા જોઈએ. તો આ જનરલ ઉપયોગિતાની વાત છે, એટલે કે બધા જ પ્રકારની વાદાની અંદર ઉલ્લેખ થઈ ગયો છે. આ પ્રશ્ન 3 માર્કમાં કે એમાં 2 માર્કમાં ઘણો ઉપયોગી છે, પૂછાતો હોય છે. તો લીલની ઉપયોગિતા જોઈએ તો લીલ છે એ પોતે પ્રકાશ સંશ્લેષી છે, સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં તમને ખ્યાલ હશે, આપણે પ્રકાશ સંશ્લેષણ અત્યાર સુધી ભણતા આવ્યા છીએ કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને ઓક્સિજન નિર્માણ થાય છે. ઓક્સિજન છૂટો પડે છે અને ખોરાક એટલે કે ગ્લુકોઝના ફોર્મમાં ઉર્જા મુક્ત થાય છે. હવે કાર્બન ડાયોક્સાઇડ જે હવામાંથી શોષણ થાય છે, એટલે કે હવામાંના કાર્બન ડાયોક્સાઇડનું જે 50% સ્થાપન છે પૃથ્વી પર, જેટલી પણ વનસ્પતિ આવેલી છે, જેટલા પણ સાયનોબેક્ટેરિયા, જે પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, એ બધામાંથી 50% જેટલું સ્થાપન ફક્ત લીલ દ્વારા થાય છે. એટલે વિચાર કરો મિત્રો કે હવામાં જે આપણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવા લાગ્યું છે, જેના કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ થવા લાગ્યું છે, પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું છે, તો આ જે કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન જરૂરી છે, એનું શોષણ જરૂરી છે, તો એમાં આ લીલ છે કેટલો અગત્યનો ભાગ ભજવે છે. એટલે જો એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરશે એક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, અને એટલા જ પ્રમાણમાં ઓક્સિજન મુક્ત કરશે, જેથી કરીને વાતાવરણમાં ઓક્સિજનનું પણ પ્રમાણ વધે છે, જેથી કરીને પ્રદૂષણ ઓછું થાય છે અને ચોખ્ખી હવા આપણને મળે છે. સાથે સાથે આ જે બધા એ મજબૂત એક શક્તિસભર પ્રાથમિક ઉત્પાદનો છે. કેવી રીતે? કે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે, અને એ ખોરાક એ એના પછીના સ્તરવાળા સજીવો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મોટા ભાગે એ જલીય સજીવોનો ખોરાક છે, અને એ જલીય સજીવોના પોષણ ચક્રનો એક આધાર સ્તંભ તરીકેનું આ કાર્ય કરે છે. તો એ પણ એક શું કહેવાય, પોષણ કડીમાં ખૂબ જ અગત્યનું આધાર સ્તંભ છે. ત્યારબાદ કેટલીક સ્પેસિફિક લીલની વાત કરીએ તો પોર્ફાયરા, લેમિનારિયા અને સર્ગાસમ આ બધી ખારા પાણીની લીલ છે, અને એમાંથી 70% જેટલી લીલ જે છે એનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો સૌથી વધારે અગત્યની વાત આ છે કે આપણે બીજા બધા જેમ કે જમીનમાં ખેતી કરવી પડે અને એ એમાં ઘણો બધો શ્રમ, ઘણો બધો મેન પાવર, મની પાવર, કેટલા બધાનો યુઝ થાય, તો એની પર્યાયરૂપ આ જે ખાદ્ય ખોરાક છે એ કોઈ પણ પ્રકારના પૂર્વ આયોજન વગર એ પોતે ખોરાક બનાવી શકે છે, જેથી કરીને ઘણા બધા લોકોની ખોરાકની સમસ્યાઓ હલ થઈ શકે છે. તો આ પણ એક એની ખાસ ઉપયોગિતા છે. બીજું, કેટલીક દરિયાઈ લીલ છે એક એવો પદાર્થ બનાવે છે વિપુલ પ્રમાણમાં, જેને જલગ્રાહી કલીલ પદાર્થ કહેવાય, એટલે કે પાણીને એબ્સોર્બ કરી લે, જેને કહેવાય છે હાઇડ્રોકોલોઇડ્સ. અને એ બદામી લીલ માંથી આલ્જીન નામનો પદાર્થ બને છે, અને રાતી લીલ માંથી કેરાજીન નામનો પદાર્થ આવો બનાવવામાં આવે છે, જે ઘણા બધા પ્રોડક્ટ્સમાં યુઝ થાય છે. બરાબર, ચલો નેક્સ્ટ. જેલિડિયમ અને ગ્રાસિલારિયા આ એક પ્રકારની લીલ છે, જેમાંથી અગર બને છે. આ અગર એક જેલી જેવો પદાર્થ છે. આપણે બધાએ જેલીની ચોકલેટ કે આઈસ્ક્રીમ, પછી લોલીપોપ, આ બધી આપણે એકદમ જેલી જેવી વસ્તુઓ ખાતા હોઈશું,
કહીએ છે, બરાબર? તો એ જેલીની બનાવટમાં આ અગર અગરનો ઉપયોગ થાય છે. સાથે સાથે લેબોરેટરીમાં જ્યારે કોઈ સૂક્ષ્મજીવો પરની વૃદ્ધિ કરાવી હોય ત્યારે એની આ જે અગર અગરની અંદર બીજા પોષક તત્વો મેળવીને જેલી જેવું એક માધ્યમ બનાવવામાં આવે છે અને એ માધ્યમ ઉપર આવા બેક્ટેરિયાને ઉગાડવામાં આવે છે. તો એમના આવા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ માટે બેક્ટેરિયાને ફૂગ હોય, પ્રજીવો હોય, તો એ બધા માટેનું એક માધ્યમ તરીકે પણ કાર્ય કરે છે. તો આ હતી લીલની ઉપયોગિતા. નેક્સ્ટ છે, હજુ એક બાકી રહ્યું, પ્રોટીન સબર લીલ, ક્લોરેલા અને સ્પાયરુલિના. આ બે લીલ છે એમાં એ લીલનો ઉપયોગ અવકાશ યાત્રીઓ પૂરક આહાર તરીકે કરે છે. હવે જ્યારે અવકાશ યાત્રીઓ અવકાશમાં કોઈક મિશન માટે જતા હોય ત્યાં આગળ અવકાશમાં આવી મોટી મોટી પ્રયોગશાળાઓ હોય, એમાં વર્ષ બે બે વર્ષ સુધી રહેવાનું હોય, તો ત્યાં એક નાના સ્પેસ શટલમાં જ્યારે જાય તો કોઈ ખોરાક સાથે લઈ જવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે, ત્યારે એ લોકો શું કરે છે, ત્યાં આગળની લેબોરેટરીમાં આવી લીલ ઉગાડે છે અને એ સહેલાઈથી ઉગી જાય છે અને કોઈ પણ પ્રકારની બીજા કસાની જરૂર પડતી નથી. આ લીલ એમને બે રીતે મદદરૂપ થાય છે. પૂરક આહાર તો આપે છે પોતે પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં, કારણ કે સ્પેસમાં એમને ત્યાં આગળ સૂર્યપ્રકાશ તો મળે છે પણ હવાની તકલીફ હોય છે, ઓક્સિજનની તકલીફ હોય છે, સાથે સાથે પોતે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે ઉચ્છવાસમાં અવકાશ યાત્રીઓ. તો એ કાર્બન ડાયોક્સાઇડનો આ લીલ છે પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગ કરે છે અને સામે ઓક્સિજન છૂટો કરે છે, એટલે ઓક્સિજન મળે છે, કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે અને એ કાર્બન ડાયોક્સાઇડમાંથી એ લોકો ખોરાક બનાવે છે લીલ, અને એનો ખોરાક તરીકે અવકાશ યાત્રીઓ ઉપયોગ કરે છે. તો આ બેવડી ઉપયોગિતા છે લીલની. તો આટલી ઉપયોગિતા આપણે પ્રશ્ન 3 માર્કના પ્રશ્ન તરીકે પૂછાય, બહુ સહેલી છે, 2-3 નામ જ ખાલી યાદ રાખવાના છે. તો આજના લેક્ચરમાં આપણે લીલ વિશે, લીલના સામાન્ય લક્ષણો વિશે અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લીલના પ્રકારો વિશે વાત કરીશું. આજે આપણે ખાલી એના નામ જોઈ લઈએ તો કયા કયા પ્રકારો આપણે ભણવાના છે. હવે લીલના પ્રકારો શેના આધારે પાડેલા છે એ ખાસ અગત્યનું છે સમજવા જેવું, કે એની અંદર રહેલા રંજક દ્રવ્યોના આધારે, એ રંજક દ્રવ્યો મેં પહેલા જ કીધું તમને કે એ રંજક દ્રવ્યોના પ્રમાણને આધારે એ કયા રંજક દ્રવ્યો વધારે હાજર છે એની હાજરીના કારણે એમનો રંગ આવે છે. મતલબ જે પ્રકારનું રંજક દ્રવ્ય એનામાં હાજર છે એ પ્રકારનો એનો રંગ બનશે. તો રંજક દ્રવ્યોના આધારે એના 3 પ્રકાર પાડવામાં આવે છે, અથવા તો કલરના આધારે એના 3 પ્રકાર પાડવામાં આવે છે. લીલી લીલ જેને ક્લોરોફાયસી કહેવામાં આવે છે, બદામી લીલ જેને ફિયોફાયસી કહેવામાં આવે છે, અને લાલ અથવા તો રાતી લીલ જેને આપણે રોડોફાયસી પણ કહેવામાં આવે છે. મિત્રો, આ બધાના જે ઇંગ્લિશ નામ છે એ પણ તમારે ખાસ યાદ રાખવાના છે. એમસીક્યુમાં કદાચ ગ્રીન આલ્ગી, બ્રાઉન આલ્ગી અથવા તો રેડ આલ્ગીના નામથી પણ પ્રશ્ન પૂછાયો હોઈ શકે, ખાસ કરીને નીટ માટે. તો તમારે એ બધા જ નામ યાદ રાખવાના રહેશે. જેમ કે ક્લોરોફાયસીના લક્ષણો તમને ખબર હોય પણ એમ પૂછ્યું કે હરિત લીલના ઉદાહરણ નીચેનામાંથી કયા છે, પણ હરિત લીલ એ જ ક્લોરોફાયસી એ તમને ખબર હોવી જોઈએ. એવી જ રીતે કથ્થઈ લીલ એ જ ફિયોફાયસી. તો બધાના બધા જ નામ આપણને ખ્યાલ હોવા જરૂરી છે. તો આજે મિત્રો આપણે લીલના સામાન્ય લક્ષણોની